કેમ છો બાળમિત્રો? આજે આપણે 10મું ચેપ્ટર પર્યાવરણના ઘટકો અને આંતરસંબંધોની ચર્ચા કરીશું. પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. પર્યાવરણ ના હોય તો આપણું અસ્તિત્વ જ ના હોત. પર્યાવરણના કારણે માનવ જીવન ધબકતું રહે છે. પર્યાવરણ અસ્તિત્વ, વિકાસ તેમજ પ્રગતિનું પ્રેરક બળ છે. પર્યાવરણ શબ્દ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે આજુબાજુ કે ચારે બાજુ, અને આવરણ એટલે ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પળ, જેને પર્યાવરણ કહે છે. પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ એ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણનું બનેલું છે. બાળમિત્રો, પૃથ્વી સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેના પર કુદરતી પર્યાવરણ લીધે માનવ જીવન હંમેશા ધબકતું રહે છે. બાળમિત્રો, પર્યાવરણ વિશે આપણે બે શબ્દોનો તે બનેલ છે. પરી એટલે ચારે તરફનું, અને આવરણ એટલે આચ્છદન અથવા પર. આમ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણના ઘટકો, તો બાળમિત્રો, પર્યાવરણના મુખ્યત્વે ચાર ઘટકો છે. પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ. તો આપણે દરેક ઘટકો વિશે થોડી ચર્ચા કરીશું. તો મૃદાવરણ પહેલો ઘટક છે. મૃદાવરણ, તો મૃદાવરણ છે તેના વિશે જાણીશું. પૃથ્વીના ઉપરના ઘન પોપડાને મૃદાવરણ કહે છે. પૃથ્વી ઉપર જે ઘન પોપડા હોય છે તેને મૃદાવરણ કહે છે. આ પોપડો ખડક, ખનિજો અને માટીથી બનેલો છે. પૃથ્વીની ઉપર ખડકો, ખનિજો અને માટી હોય છે તેનો બનેલો હોય છે. મૃદાવરણની બહુવિધ ઉપયોગિતા એ છે કે તે સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ, ખેતી માટે જમીન તથા ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે. બાળમિત્રો, મૃદાવરણ આપણા માટે ખૂબ જ ઉપયોગિતા પૂરું પાડે છે. તે આપણને રહેઠાણ આપે છે, ખેતી માટે જમીન આપે છે અને ઉદ્યોગો માટે કાચો માલ. મૃદાવરણમાં પર્વતો, ઊંચા પ્રદેશો, મેદાનો, ખીણો, કોતરો વગેરે અનેક ભૂમિ સ્વરૂપો જોવા મળે છે. મૃદાવરણ માનવીને રહેઠાણ માટે જમીન, વનસ્પતિ અને ખેતી માટે જમીન, પશુઓ માટે ઘાસચારાના મેદાનો તેમજ ઉદ્યોગો માટે ખનિજોના સ્ત્રોત પૂરા પાડે છે. આ રીતે મૃદાવરણ ઉપયોગી છે. બીજું છે જલાવરણ. પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, જે જલાવરણ તરીકે ઓળખાય છે. પાણીના વિભિન્ન સ્ત્રોત જેવા કે મહાસાગરો, સાગરો, સરોવરો, નદીઓ વગેરેથી બને છે. પાણી સજીવ સૃષ્ટિ માટે અનિવાર્ય છે, તેમજ મહાસાગરો પણ સંસાધનોના ભંડાર છે. બાળમિત્રો, જલાવરણ જે છે તે પૃથ્વીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો છે તે જલાવરણ છે. તે જલાવરણ તરીકે ઓળખાય છે. પૃથ્વીની સપાટીનો પાણીથી ઘેરાયેલ નીચાણવાળો ભાગ જે જલાવરણ તરીકે ઓળખાય છે. જલાવરણમાં મહાસાગરો, સરોવરો, ઉપસાગરો, અખાતો, ખાડીઓ, નદીઓ વગેરે જળાશયોનો સમાવેશ તેમાં થાય છે. મહાસાગરો સંસાધનોના ભંડાર છે. પાણી સજીવ સૃષ્ટિ માટે પ્રાણ ગણાય છે. પાણી ન હોય તો જીવ, જેમ સજીવ સૃષ્ટિ માટે રહેઠાણ જરૂરી છે, તેમજ સજીવ સૃષ્ટિ માટે પાણી પણ જરૂરી છે. જળ વિના જીવન નહીં. જળ જે છે તે
જળ એ જીવન છે, એટલે જળ જે છે તે મનુષ્ય માટે અમૂલ્ય ભેટ છે જે કુદરત તરફથી મળેલી છે. પછી જોઈશું વાતાવરણ. તો વાતાવરણ એટલે પૃથ્વીની ચારે બાજુએ વીંટાળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. વાતાવરણ વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરેનું બનેલું છે. વાતાવરણ સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ. રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલ ફોનના સંદેશાવ્યવહાર કે પ્રસારણ વાતાવરણને આભારી છે. બાળમિત્રો, પૃથ્વીની ચારે બાજુએ વિસ્તારેલા વાયુમય આવરણને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો વગેરે હોય છે. વાતાવરણનો ઓઝોનવાયુ સૂર્યના અત્યંત જલદ પાર જાંબલી અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને આ કિરણોની હાનિકારક અસરથી બચાવે છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરિવર્તન પામી પૃથ્વીની સપાટી પર તે પાછા ફરે છે. આથી રેડિયો, ટેલિવિઝન અને મોબાઈલના પ્રસારણો શક્ય બને છે તે વાતાવરણ દ્વારા. જીવાવરણ જોઈશું. પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. એટલે કે મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. તેમાં વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને માનવોનો સમાવેશ થાય છે. એટલે જીવાવરણમાં માણસો, માનવી, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓ આ બધાનો સમાવેશ જીવાવરણમાં થાય છે. સજીવ સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાત જીવાવરણમાંથી પ્રાપ્ત કરે છે. જે આપણી સજીવ સૃષ્ટિ છે તે જીવાવરણ દ્વારા ખોરાક અને બીજી બધી જરૂરિયાતો પ્રાપ્ત કરે છે. પર્યાવરણના મુખ્ય બે પ્રકાર. તો બાળમિત્રો, પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે. પહેલો પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને બીજો પ્રકાર છે માનવસર્જિત પર્યાવરણ. તો કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે. માનવસર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે. એટલે બાળમિત્રો, કુદરતી પર્યાવરણના મુખ્ય બે વિભાગો પડે છે, એક તો જૈવિક અને બીજો અજૈવિક. તો જૈવિક વિભાગમાં માનવીઓ, વનસ્પતિ, પ્રાણીઓ અને જીવજંતુઓનો સમાવેશ થાય છે. તેવી રીતના અજૈવિક વિભાગમાં ભૂમિ, જળ અને હવાનો સમાવેશ થાય છે. માનવે પોતાના બુદ્ધિ કૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના અજૈવિક અને જૈવિક ઘટકોમાં ઘણા પરિવર્તનો કર્યા છે. તેના પરિણામ સ્વરૂપે રચાયેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે. માનવ નિર્મિત પર્યાવરણ. તો માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે, પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી.
તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. સમય સાથે પરિવર્તન થયું અને જરૂરિયાતોમાં પણ વધારો થયો. મનુષ્ય પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. પરિણામે ખેતી, પશુપાલન, ચક્રની શોધ, ઔદ્યોગિક ક્રાંતિના કારણે ઉત્પાદનમાં વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાળમિત્રો, આદિકાળમાં મનુષ્યનું જીવન સરળ હતું. તેની જરૂરિયાતો મર્યાદિત હતી. તે પોતાની આસપાસના પર્યાવરણમાંથી બધી જરૂરિયાતો મેળવી લેતો હતો. પણ ધીરે ધીરે સમય જતાં માનવીની જરૂરિયાતોમાં વધારો થવા લાગ્યો. માનવીએ પર્યાવરણનો ઉપયોગ કરી તેમાં પરિવર્તન કરવાની રીતો પણ શીખી ગયો અને પરિણામે ચક્ર ખેતી અને પશુપાલનની શોધોએ તેમજ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ઉત્પાદન વધ્યું. માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ પણ કહેવામાં આવે છે. બાળમિત્રો, તમને ચિત્ર પરથી ખ્યાલ આવ્યો હશે કે મૃદાવરણમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, ખીણો, કોતરો વગેરે ભૂમિ સ્વરૂપો જોવા મળે છે, જ્યારે જલાવરણમાં મહાસાગરો, સરોવરો, ઉપસાગરો, અખાતો, ખાડીઓ, નદીઓ વગેરે જળાશયનો સમાવેશ થાય છે. જ્યારે વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો અને ક્ષારકણો વગેરે હોય છે. જીવાવરણમાં માનવ, વનસ્પતિઓ, પ્રાણીઓ, જીવજંતુઓનો સમાવેશ થાય છે. પાણીનું વિતરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનો વિસ્તાર વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. પાણીના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે. પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. પહેલો પેસિફિક, બીજો એટલાન્ટિકા, ત્રીજો હિન્દ અને ચોથો આર્કટિક. આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલ છે. આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. પૃથ્વી સપાટી પરનું મોટા ભાગનું પાણી કેવું છે બાળમિત્રો? ખારું છે. પૃથ્વી સપાટી પરના મોટા ભાગનું પાણી ખારું છે. તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ હોય છે. બાળમિત્રો, ખારું પાણી આપણને મહાસાગરો અને સમુદ્રમાં જોવા મળતો હોય છે. બાળમિત્રો, પૃથ્વી સપાટી પર મોટાભાગનું પાણી ખારું જોવા મળે છે. કેમ? તો તે મુખ્યત્વે મહાસાગરો અને સમુદ્રમાં રહેલ હોય છે. એટલે કે મહાસાગરો અને સમુદ્રમાં ખારું પાણી રહેલ હોય છે, જ્યારે મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હોય છે હિમ શિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદી વગેરે હોય છે. એટલે હિમ શિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદીઓ, ઝરણા વગેરે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત છે. સમુદ્ર મોજા. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. બાળમિત્રો, સમુદ્રના મોજા તમે જોયા હશે. સમુદ્રના મોજા વિવિધ પ્રકારના બળોથી ઉદ્ભવે છે. સમુદ્ર મોજા મુખ્યત્વે પવનો, વંટોળ કે વાવાઝોડુંથી ઉદ્ભવે છે. સામાન્ય મોજા સમુદ્રની સપાટી પર વાતા પવનોથી સર્જાય છે. વંટોળ કે વાવાઝોડાથી ઊંચા મોજા ઉછળે છે. આવા મોજા સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે ભારે નુકસાન તે કરે છે. સમુદ્ર તળિયે જ્વાળામુખી ફાટવાથી ભૂકંપ
થવાથી કે ભૂસ્ખલન સ્ખલન થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી અને વિનાશક મોજા ઉદ્ભવે છે. હવે જોઈશું ભરતી ઓટ. ભરતી એટલે શું અને ઓટ એટલે શું તેના વિશે પણ જાણી. દિવસમાં બે વાર સમુદ્રની સપાટી સમયાંતરે ઊંચી ચડે અને નીચે ઉતરે છે. સમુદ્રની આ ચડતી ઉતરતી ઘટનાને ભરતી ઓટ કહે છે. સમુદ્રના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે. તો સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી અને નીચે ઉતરે તેને ઓટ કહે છે, એટલે ભરતી ઓટ કહેવાય. તો ભરતી ઓટ કોને કહેવાય? ભરતી એટલે સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી કહેવાય, જ્યારે સમુદ્રનું પાણી નીચે ઉતરે તેને ઓટ કહેવાય છે. ભરતીના સમયે સમુદ્રના પાણી મોજા રૂપે કિનારા તરફ ધસી આવે છે, જ્યારે ઓટના સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક 25 મિનિટ જેટલો હોય છે. બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે? આશરે 12 કલાક અને 25 મિનિટ જેટલો તે હોય છે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી પર ભરતી ઓટ આવે છે. સૂર્ય ચંદ્ર કરતાં દ્રવ્યમાનમાં ઘણો મોટો છે. ચંદ્રની સરખામણીમાં પૃથ્વીથી દૂર આવે છે, તેથી પૃથ્વી પર ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ બહુ વધુ છે. પૃથ્વીના જુદા જુદા ભાગ સૂર્ય અને ચંદ્રની સામે આવે છે, માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. બાળમિત્રો, સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી ઓટ થાય છે. અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર લગભગ એક સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. જ્યારે સુદ અને વદની મધ્યના દિવસોએ ગુરુત્વાકર્ષણ ઘટતા ભરતી નીચી આવે છે. બાળમિત્રો, અમાસ અને પૂનમના દિવસોએ મોટી ભરતી આવે છે અને સુદ તથા વદના મધ્યના દિવસોએ એટલે કે 7મ-8મના દિવસે નાની ભરતી આવે છે. મહાસાગરીય પ્રવાહો. ધરતી પરની નદીઓની જેમ મહાસાગરોમાં પણ વિશાળ પાણીનો જથ્થો હજારો વર્ષોથી નિશ્ચિત દિશામાં વહે છે. આ પ્રવાહોને મહાસાગરીય પ્રવાહ કહેવાય છે. આ પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. પ્રવાહોના ઉદ્ભવના કારણે સૂર્યશક્તિ, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. મોટે ભાગે ગરમ પ્રવાહો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ અને ઠંડા પ્રવાહો ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ ગતિ કરતા હોય છે. સૂર્યની ગરમી, પવનો, સમુદ્ર જળની ક્ષારતા અને પૃથ્વીનું પરિભ્રમણ આ 4 પરિબળોને કારણે સમુદ્રના પ્રવાહો ઉદ્ભવે છે. મહાસાગરોના કેટલાક વિસ્તારોમાં પાણીના વિશાળ જથ્થા અમુક નિશ્ચિત દિશામાં નદીઓની જેમ વહેતા હોય છે, તેને સમુદ્રી પ્રવાહ કહે છે. સામાન્ય રીતે ગરમ પ્રવાહો વિષુવવૃત્ત પાસે ઉત્પન્ન થાય છે અને ધ્રુવો તરફ વહે છે, અને ઠંડા પ્રવાહો ધ્રુવો પર ઉત્પન્ન થાય છે. અને મહાસાગરોની સપાટી નીચે વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે. હવે જોઈશું પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો. પર્યાવરણના ઘટકો વચ્ચેના આંતરસંબંધો વિશે આપણે ચર્ચા કરીશું. પર્યાવરણના તમામ ઘટકોમાં માનવ કેન્દ્ર સ્થાને છે.
पर्यावरणना जुदा जुदा घटकों केटलाक भौतिक चक्रोथी एकबीजा साथे जोड़ायेल छे। आ भौतिक चक्रो मानवीय प्रवृत्तिओथी प्रभावित थाय छे। बाळ मित्रों, पर्यावरणना बधा घटकों में मानवी केन्द्र स्थाने छे। पर्यावरणना घटकों केटलाक भौतिक चक्रोथी एकबीजा साथे ते जोड़ायेल छे। ए भौतिक चक्रो मानवीय प्रवृत्तिओथी प्रभावित थाय छे। वृंदावरण में मानवी खनिज प्राप्त करवा माटे उत्खनन करे छे। તે ખાડાઓમાં પાણી ભરાતા તે જલાવરણનો ભાગ બને છે અને વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે અને તે વાતાવરણમાં ભળે છે। વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે। તે પાણીના વહેવાથી વૃંદાવરણનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે। આ ઉપરાંત માનવીની વિવિધ પ્રવૃત્તિઓ કુદરતી પર્યાવરણના ઘટકોને કારણે જીવસૃષ્ટિથી પરસ્પર જોડાયેલ છે। બાળમિત્રો, માનવીઓ ખનિજ પ્રાપ્ત કરવા માટે ખાડાઓ ખોદે છે। ઉત્ખનનનો અર્થ થાય છે ખોદવું, ખોદકામ। પછી તે ખાડાઓમાં પાણી ભરાતા જલાવરણનો ભાગ બની જાય છે અને વાતાવરણમાં તાપમાન વધતા જલાવરણમાં રહેલા પાણીનું બાષ્પ થાય છે અને તે બધા વાતાવરણમાં ભળે છે। વાતાવરણમાં રહેલ ભેજનું ઘનીભવન થતાં વાદળો બંધાય છે અને વરસાદ થાય છે અને તે પાણીના વહેવાથી મૃદાવરણ એટલે કે જમીનનું ધોવાણ થાય છે અને વિવિધ ભૂમિ સ્વરૂપો રચાય છે।